નમસ્કાર મિત્રો, જય હિન્દ અને જય ભારત. મિત્રો, આજે આપણે આ વિમલ ગુટકા વિશે તમને વાત કરવી છે. આ છે વિમલ. દાને દાને મેં કેસર કા દમ, મતલબ કેસરયુક્ત, સાંભળજો. અને આ છે એની તમાકુની પડી સાથે નાખવાની, બરાબર. અને આ છે બાગબાન, બાગબાન તમાકુ, જે અત્યારે આપણા ગુજરાતની અંદર આ બંને આઈટમ પ્રખ્યાત છે. તો હવે તમારે જોવું છે મારો પ્રયોગ કેવો. આ છે ખાલી કાચનો ગ્લાસ પાણીનો, બરાબર. એની અંદર આપણે એકદમ શુદ્ધ પીવાનું પાણી નાખી દીધું, ઓકે. હવે આ વિમલને આપણે તોડી, બરાબર. દાને દાને મેં કેસર કાદમ બતાવું તમને, જોઈ લો. આ વિમલ નાખી આપણે ગરોળી યુક્ત આ તમાકુ. હવે મિત્રો, આપણે આને હલાવીએ એકદમ. આ દાને દાને મેં કેસર કાદમ, હજી 4 સેકન્ડ મિત્ર આને હલાવ્યું નથી, બરાબર. હવે આનો કલર કેવો મસ્ત ચેન્જ બની ગયો આપ જોઈ શકો છો. તો આપણા પેટની અંદર આ જ પ્રકારનું પ્રવાહી હોય ત્યારે વિમલ નાખવાથી આપણા શરીરની અંદર આવી પોઝિશન બને, મતલબ આની અંદર જેટલા પણ દ્રવ્યો છે ને એ બધા કેન્સરને બોલાવવાવાળા છે. મિત્રો, તમામ દ્રવ્યો આ કેસરયુક્ત જે છે ને, કેસરયુક્ત એ કેસરયુક્ત નથી પરંતુ કેન્સરયુક્ત છે, એટલા ખાસ ધ્યાન આપજો. કેન્સરયુક્ત વિમલ, કેસરયુક્ત ભૂલી જાઓ. મિત્રો, આ કલરની પોઝિશન જુઓ, આના માથે 24 કલાક જવા દો તમે. 24 કલાક પછી આ પાણી પીવો એટલે મનુષ્યનું મૃત્યુ થઈ જાય છે. કેન્સર તો થાય જ, પણ સાથે સાથે મૃત્યુ પણ પામી જાય. હજુ એકવાર કહું છું તમને કે આનો કલર જુઓ. હવે પછી ક્યારે વિમલ ખાતા નહીં. અને હા, મારે આજે તમને બીજી એક વાત કરવી છે. હળવદ જનજાગૃત વ્યસન મુક્તિ અભિયાન અમે ચાલુ કરી જ દીધું છે. તો તમારા ગામની અંદર પણ જરૂર એકવાર પધારશું. અલગ અલગ પ્રયોગ, અલગ અલગ નાટક અને એક મોટા પ્રોજેક્ટર દ્વારા અમે તમને બતાવશું કે ઘણી બધી ગુટકાયું, ઘણી બધી તમાકુ ખાવાથી શરીરની અંદર કેવા કેવા પ્રકારના રોગ થાય, કેવા કેવા પ્રકારના કેન્સર થાય એ અમે તમને ચોક્કસપણે બતાવશું.